નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સુરત શહેર પશ્ચિમ મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી ઉષાબેન બાબુભાઈ પટેલનું. ઉષાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. આપ તો ધારાસભાની ચૂંટણી એક વખત લડી ચૂક્યા છો, જીતી ચૂક્યા છો, ધારાસભ્ય પદ આપે ભોગવ્યું છે, તમારા પતિશ્રીએ પણ ધારાસભ્ય પદ ભોગવ્યું છે, એટલે તમારી પસંદગી પાર્ટીએ શા માટે કરી હશે? આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતી એવી આ સીટ ઉપર તમારા જેવા મજબૂત ઉમેદવારને મૂકવા પાછળનું કોંગ્રેસનું કારણ શું? મહિલા, ખાસ કરીને મહિલા, 12માંથી જે રાજીવ ગાંધીએ 33% મહિલાને સંસ્થાકીય સ્થાન આપ્યું અને મહિલાને મોભો આપ્યો રાજકારણમાં આવવા માટે, અત્યાર સુધી કોઈ પાર્ટી આ કર્યું નથી. અને જે 33% મહિલાઓ આવી છે, એ 33% મહિલાઓના ભાગરૂપે મને 12 વિધાનસભામાંથી ચૂંટણી લડવા માટે એક પરિપક્વ ઉમેદવાર તરીકે કોંગ્રેસે મૂકી છે. દર્શક મિત્રો, પરિપક્વતા ને સ્વાભાવિક રીતે જેઓ માજી ધારાસભ્ય રહી ચૂક્યા હોય તેની પરિપક્વતા હોય અને એ ઘટનાક્રમની અંદર કોંગ્રેસે તેમને પસંદ કર્યા હોય તેવું તેમનું માનવું છે અને કહેવું છે. ઉષાબેન, આપણે થોડીક ભૂતકાળની વાત કરીએ. આપ કયા વર્ષમાં ધારાસભ્ય હતા? 1980-85. તે વર્ષોની અંદર તમે કયા ચીફ મિનિસ્ટર હતા? માધવસિંહભાઈ સોલંકી. અને માધવસિંહભાઈના રાજની અંદર તમે કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા? 172-84 મત વિસ્તાર. તે વખતે હું માનું 84 મત વિસ્તાર બહુ મોટો વિસ્તાર હતો અને તે વખતે જરાક થોડીક યાદ અપાવો, એ વિસ્તારોની અંદર કેટલા ગામડાઓ હતા, કંઈક જેટલું બી યાદ આવતું હોય એટલું, કે કયા કયા ગામડાઓની અંદર તમે એ મત વિસ્તારમાં ફરતા હતા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે? 84 મત વિસ્તાર શહેર અને ગ્રામ્ય બંને સાથે જોડાયેલો હતો. ખાસ કરીને શહેરમાં ઝૂંપડપટ્ટીનું પ્રમાણ ઉદ્યોગને લીધે વધારે હતું અને ગ્રામ્ય વિસ્તાર હશે લગભગ 100-150 વિસ્તાર ગામો હતા ને ચારે બાજુ, શહેરની ચારે બાજુ હતો. અત્યારે જે એમાં ચાર, જે સીમાંકન પ્રમાણે 4.5-4.84માંથી વિધાનસભા થઈ છે અત્યારે, એટલો મોટો વિસ્તાર હતો. ને ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તાર વધારે હતો. ઉદ્યોગ ઉધના લીંબાયત આ વિસ્તારમાં ખાસ કરીને બહુ ઘણા પ્રશ્નો હતા. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રેશન કાર્ડ જેવા પ્રશ્નો, પીવાના પાણી, વીજળી, આ બધા પ્રશ્નો મેં ઉકેલ્યા છે. ઉધના વિસ્તારમાં, લીંબાયત વિસ્તારમાં લોકો કેમિકલના પાણી પીતા હતા. મારો પહેલો પ્રશ્ન ને મારું મુખ્ય ધ્યેય પહેલાં લોકોને પાણી આપવાનું હતું ને એ મેં પાણી વિધાનસભામાં ચૂંટાઈને આવી પછી લોકોને પાણી આપ્યું છે. અત્યારે પણ તમે સુરત કોર્પોરેશનમાં આવી ગયો છે આ વિસ્તાર, છતાં પણ જ્યારે જે મેં આપેલું પાણી એ જ પાણી ચાલે છે ને લોકો અત્યારે જ પીએ છે અત્યારે. એટલે મેં પહેલામાં પ્રાથમિકતા પાણીને આપેલી. તે વર્ષોમાં તો માનું છું કે રસ્તાની પણ બહુ સમસ્યા, રસ્તાની બહુ સમસ્યા, એ રસ્તા, વીજળી, બધા જ પ્રોબ્લેમ હતા ત્યારે. ગટરની સમસ્યા હતી અને તે વખતે તમે પૂરતા પ્રયત્નો કર્યા હશે આ બધી સમસ્યાઓના નિરાકરણ. લીંબાયત પણ ગ્રામ પંચાયત હતું, ઉધના નગરપાલિકાની નગર પંચાયત હતી ઉધના, એમાં પણ ઘણા પ્રશ્નો હતા. રસ્તા, વીજળી, પીવાના પાણીના બધા પ્રોબ્લેમને સોલ્વ કરીને, ખાસ કરી ગરીબોની સાથે, ગરીબાઈમાંથી આવું છું એટલે ગરીબોના પ્રશ્નો સમજું છું, એ પ્રમાણે મેં ગરીબાઈ, ગરીબ લોકોનું કામ કર્યું છે અને બધાને સાથે લઈને ચાલી છું. ઉષાબેન, અત્યારે પશ્ચિમ મત વિસ્તાર જે આખો રાંદેરનો વિસ્તાર છે, એ વિસ્તારના અત્યારે તમારું કેવી પરિસ્થિતિ છે? સંગઠન કઈ રીતે તૈયાર થઈ ચૂક્યું છે? કારણ કે આ વિસ્તારની અંદર અત્યારે સંપૂર્ણ જે વર્ચસ્વ છે તે ભારતીય જનતા પાર્ટીનું છે. તમામ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના, ધારાસભ્ય, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. એવા સંજોગોમાં કોંગ્રેસનું સંગઠન એ વિસ્તારમાં કેટલું સબળ છે? કોંગ્રેસનું સંગઠન સારું છે, કોંગ્રેસનું પણ સંગઠન સારું છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ વાત વિસરી જવી જોઈએ હવે, કારણ કે હું આ વિસ્તારમાં ફરી છું, લોકોને મળી છું. લોકો બધા ભાજપથી નારાજ છે. એમ નારાજ છે? આ મોદીના જૂઠાણા મેં કર્યું છે બધી વાતમાં એ ને એનું કોઈ આ એક પણ કામ લોકોના થતા નથી. ગરીબ લોકોને કોઈ સાંભળતું નથી. એક તો સચિવાલયના દરવાજા પણ ગરીબ લોકો માટે બંધ થઈ ગયા છે. તમે કોંગ્રેસના જમાનાની વાત કરે તો જુઓ તો સચિવાલય હંમેશા કોંગ્રેસથી ગરીબ લોકોના જે પ્રશ્નોથી ત્યાં ઉભરાતું હતું. આજે કોઈ જઈ શકતું નથી ત્યાં આગળ. એટલે લોકોનો પૂરતો વિરોધ છે, જે ચૂંટાઈને આવે છે પ્રતિનિધિ પણ ખાસ કામ કરતા નથી. તમે જુઓ પેલા આપણે ફંડના નામે, અમને જે ધનસંઘના ફંડના નામે જે ઉઘરાવ્યા પૈસા, તો હું ફરી છું દરેક વિસ્તારમાં, એક રેકડીવાળાને કે લડીવાળાને એમણે છોડ્યા નથી. એટલે એટલી હદ સુધી આ લોકો નીચે ઉતરી ગયા છે.
એટલે એ એ હિસાબે ગરીબ લોકોનો પ્રજામાં ઘણો રોષ છે એના માટે. ચૂંટણી પ્રચાર માટે તમારો કોંગ્રેસનો મુદ્દો શું બની જશે? મિસ્ટર મોદીની નેગેટિવ જ માત્ર વાત કરવી કે મોદીની વિરુદ્ધની જ વાત કરવી કે તમારી પોતાની પણ કોઈ પોઝિટિવ વાત છે? ઘરનું ઘર, ખાસ કરીને હું મહિલા છું એટલે ઘરના ઘરને પ્રાધાન્ય વધારે આપું છું. સુરતમાં લગભગ આશરે 5 લાખ જેટલા ફોર્મ ભરાય છે ઘરના ઘરના, અને બહેનો માટે જે ઘરની વ્યવસ્થા કરવાની, જે લોનની વ્યવસ્થા અને સસ્તા ભાવે મકાન આપવાની વાત, એને હું પહેલું પ્રાધાન્ય આપીશ. બીજું પ્રાધાન્ય શિક્ષણને અને ત્રીજું આરોગ્યને. આ 3 મારા મુદ્દા રહેશે. પ્રથમ મુદ્દો મારા ઘરના ઘરનો છે. બહેનોને જે લગતા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં હું આગળ પડતો ભાગ ભજીશ. રાઈટ, જે આખો તમારો મત વિસ્તાર છે એ મત વિસ્તારમાં અત્યાર સુધીમાં સંગઠનાત્મક કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે? કેટલી ઓફિસો, કાર્યાલયો ખુલ્યા છે અથવા તો ખોલવાના છીએ? જે બૂથ લેવલનું પ્લાનિંગ છે એ બધું થઈ ગયું છે ખરું? હા, થઈ ગયું છે. કાર્યકરો સાથે મળીને મેં ગોઠવી દીધું છે ને આશરે હું 12 જેટલી ઓફિસો ખોલીશ. મારું એક ઉદઘાટન કાલે આવતા 6 કલાકે છે. રવિવારે 6 વાગે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ ઉષાબેન પટેલ સાથે, જેઓ સુરત શહેર પશ્ચિમ મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર છે. આપણે તેમની સાથે જ વાતમાં આગળ વધીએ. આપ સુરતમાં ક્યારથી આવ્યા? સુરતમાં હું 1972 થી. અને આપનો જન્મ ક્યાં થયો હતો? મારો જન્મ મારા મોસાર અંભેટા થયો હતો. અને 1972માં આપ લગ્ન થાય એટલે અહીં આવ્યા? ના, હું મારા લગ્ન 1970માં થયા ને ત્યાર પછી 2 વર્ષ પછી. બાજુમાં ભેસાણ ગામની જ વતની છું. રાંડેથી લગભગ 2 કિલોમીટર દૂર છે, ત્યાંના વતની છે અમે. દર્શક મિત્રો, ઉષાબેન સાથે કેટલીક વધુ વાતો સમજીએ. તમે જીવનમાં આદર્શ કોને માનો છો? ખાસ કરીને કોંગ્રેસમાં કોને આદર્શ માનો છો? તમારા અંગત જીવનની અંદર આદર્શ કોને માનો છો? કોંગ્રેસમાં હું ઇન્દિરાજીને આદર્શ માનું છું અને મારા વ્યક્તિગત જીવનમાં મારી માને આદર્શ માનું છું. પરંતુ આ જે પરિવારવાદ છે, આપણે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરતા કે એક જ વ્યક્તિ, એક જ વ્યક્તિની સત્તા, અને તેની સામે જો કોંગ્રેસની વાત કરીએ તો જે વંશ પરંપરાવાદ ચાલે છે, જવાહરલાલજી નહેરુ, ત્યારબાદ ઇન્દિરાજી, ત્યારબાદ રાજીવ ગાંધીજી, ત્યારબાદ સોનિયાજી, રાહુલજી, આ પરિવારવાદ નથી તો પછી તમે કેવી રીતે મુખ્યમંત્રીની નરેન્દ્ર મોદીની સામે વાત કરી શકો? પરિવારવાદ કેપેબલ હોય એને આવવાનો અધિકાર છે. પરિવારમાં કે બહાર છે ગમે તે આવે છે. કોંગ્રેસ જે લઈને ચાલે છે, જવાહરજીના પરિવાર સંકળાયેલો છે આની સાથે. એમણે દેશની આઝાદીની લડત માટે ભાગ આપ્યો છે. ઇન્દિરાજીએ ભાગ આપ્યો છે. જવાહરલાલ નહેરુજીએ ગાંધીજી સાથે રહીને પરિવારમાં કેપેબલ છે રાજકીય. જેમ એન્જિનિયરનો છોકરો એન્જિનિયર થાય છે, આ રીતે આવી શકે પરિવારમાં, હું માનું છું. કંઈ વાંધો નહીં. અને તમારી પાસે એટલો ફુરસદનો સમય છે ખરો કે સપોઝ કે તમે છૂટાવ તો તમે ન્યાય આપી શકશો ખરા? ચોક્કસ આપી શકે છે સમય મારી પાસે. તો દર્શક દોસ્તો, ઉષાબેન સાથેની વાત અહીં સંપન્ન કરે છે. ઉષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તો આ હતા સુરત શહેર પશ્ચિમ મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ઉષાબેન પટેલ પોતાના વિચારોની સાથે. તેમને આગામી ચૂંટણીને માટે હાર્દિક શુભકામના. આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાંથી રજા આપશો. નમસ્કાર.